પરશુરામજી અને મહર્ષિ કણ્વનો સિંધી માટે અનુરોધ તથા દુર્યોધનની ઉપેક્ષા. વૈશંપાયનજી કહે છે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે આ બધી વાતો કહી રહ્યા હતા તો સભાસદોએ રોમાંચિત થઈ ગયો અને તેઓ વિસ્મિત થઈ ગયા. તેઓ મનમાં જાત જાતના વિચાર કરવા લાગ્યા. તેમના મુખમાંથી કોઈ ઉત્તર ન નીકળ્યો. બધા જે રાજાઓએ આ પ્રમાણે મૌન થયેલા જોઈને તે સભામાં બેઠેલા મહર્ષિ પરશુરામજી કહેવા લાગ્યા, રાજન, તમે બધા જે પ્રકારનો સંદેહ છોડીને મારી એક સત્ય વાત સાંભળો. તે તમને સારી લાગે તો તે પ્રમાણે આચરણ કરો. પૂર્વકાળમાં દંભોદભવ નામનો એક સાર્વભૌમ રાજા થઈ ગયો. તે મહારથી સમ્રાટ દરરોજ પ્રાતઃકાળે ઉઠીને બ્રાહ્મણ અને ક્ષત્રિયોને પૂછ્યા કરતો હતો કે શું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોમાં કોઈ એવો શસ્ત્રધારી છે જે યુદ્ધમાં મારા જેવો અથવા મારાથી ચડિયાતો હોય. આ પ્રમાણે કહીને તે રાજા અત્યંત ગર્વથી ઉન્મત્ત થઈને આ સંપૂર્ણ પૃથ્વી પર વિચરતો હતો. રાજાનો આવો ઘમંડ જોઈને કેટલાક તપસ્વી બ્રાહ્મણોએ તેને કહ્યું, આ પૃથ્વી પર આવા બે સત્પુરુષો છે જેમણે યુદ્ધમાં અનેકને પરાસ્ત કર્યા છે. તેમની બરાબરી તમે ક્યારેય કરી શકશો એમ નથી. તે રાજાએ પૂછ્યું, તે વીર પુરુષો ક્યાં છે, તેમણે ક્યાં જન્મ લીધો છે, તે શું કામ કરે છે અને તેઓ કોણ છે? બ્રાહ્મણોએ કહ્યું, તેઓ નર અને નારાયણ નામના બે તપસ્વી છે. અત્યારે તેઓ મનુષ્ય લોકમાં આવેલા છે. તમે તેમની સાથે યુદ્ધ કરો. તેઓ ગંધમાદન પર્વત પર મહાન અને અવર્ણનીય તપ કરી રહ્યા છે. રાજાથી આ વાત સહન ન થઈ તે તરત જ બહુ મોટી સેના લઈને તેમની પાસે જવા નીકળી ગયો અને ગંધમાદન પર્વત પર જઈને તેમની તપાસ કરવા લાગ્યો. થોડી વારમાં તેને એ બંને ઋષિ દેખાયા. તેમના શરીરની નસો શુદ્ધા દેખાવા લાગી હતી. ઠંડી, ગરમી અને વાયુને સહન કરવાના કારણે તેઓ અત્યંત કુશકાય થઈ ગયા હતા. રાજા તેમની પાસે ગયો અને ચરણ સ્પર્શ કરીને તેમના કુશળ સમાચાર પૂછ્યા. મુનિઓએ પણ ફળ, મૂળ, જળ અને આસન વગેરેથી રાજાનો સત્કાર કરીને પૂછ્યું, કહો અમે તમારું શું કામ કરીએ? રાજાએ તેમને શરૂઆતથી જ બધી વાત જણાવીને કહ્યું, અત્યારે હું તમારી સાથે યુદ્ધ કરવા માટે આવ્યો છું. આ મારી ઘણા દિવસની અભિલાષા છે, તેથી આનો સ્વીકાર કરીને જ તમે મારું આતિથ્ય કરો. નરનારાયણે કહ્યું, રાજન, આ આશ્રમમાં કામ, ક્રોધ, લોભ વગેરે રહી શકતા નથી. અહીં યુદ્ધની તો કોઈ વાત જ નથી. અહીં અસ્ત્ર, શસ્ત્ર અને કુટિલ પ્રકૃતિના લોકો અહીં રહી શકે નહીં. પૃથ્વી પર અનેક ક્ષત્રિયો, તમે ક્યાંક બીજા સ્થાને જઈને યુદ્ધ માટે પ્રાર્થના કરો. નરનારાયણ દ્વારા આ પ્રમાણે વારંવાર સમજાવ્યા છતાં પણ દંભોદભવની યુદ્ધ લાલસા શાંત ન થઈ અને તેને માટે તેમને તે આગ્રહ કરતો જ રહ્યો. ત્યારે ભગવાન નરે એક મુઠ્ઠી ઘાસની પાતળી સળીઓ લઈને કહ્યું, અચ્છા, તમને યુદ્ધની બહુ લાલસા છે તો પોતાનો હથિયાર ઉપાડો અને તમારી સેનાને તૈયાર કરો. આ સાંભળીને દંભોદભવ અને તેના સૈનિકોએ તેમના ઉપર તીક્ષ્ણ બાણોની વૃષ્ટિ કરવા માંડી. ભગવાન નરે એક તણખલા સળીને અમોઘ અસ્ત્રના રૂપમાં રૂપાંતર કરીને છોડ્યું. આનાથી એવી આશ્ચર્યની વાત થઈ કે મુનિવર નરે તે બધા જ સૈનિકોની આંખો, નાક અને કાનોને સળીઓથી ભરી દીધા. આ જ પ્રમાણે સંપૂર્ણ આકાશને સફેદ સળીઓથી વ્યાપ્ત કરીને રાજા દંભોદ તેમના ચરણોમાં પડી ગયો અને મને ક્ષમા કરો, મારી રક્ષા કરો. આ પ્રમાણે આજીજી કરવા લાગ્યો ત્યારે શરણાગત વત્સલ નરે શરણમાં આવેલા રાજાને કહ્યું, રાજન, તમે બ્રાહ્મણોની સેવા કરો અને ધર્મનું આચરણ કરો. આવું કામ ફરી કદી કરશો નહીં. તમે બુદ્ધિનો આશ્રય લો અને લોભને છોડી દો તથા અહંકાર શૂન્ય, જીતેન્દ્રિય, ક્ષમાશીલ, મૃદુ અને શાંત થઈને પ્રજાનું પાલન કરો. અમે ભવિષ્યમાં તમે કોઈનું અપમાન કરશો નહીં. ત્યાર પછી રાજા દંભોદભવ તે મુનિશ્વરોના ચરણોમાં પ્રણામ કરીને પોતાના નગરમાં પાછો આવ્યો અને સારી રીતે ધર્માનુકૂળ વ્યવહાર કરવા લાગ્યો. આ પ્રમાણે તે સમયે મહાત્મા નરે બહુ મોટું પરાક્રમ કર્યું હતું. અત્યારે નરજ અર્જુન છે અને જ્યાં સુધી તેઓ પોતાના શ્રેષ્ઠ ધનુષ્ય ગાંડી ઉપર બાણ ન ચડાવે ત્યાં સુધી તમે માન છોડીને અર્જુનનું શરણ ગ્રહી લો. જેઓ સંપૂર્ણ જગતના નિર્માતા, સર્વના સ્વામી અને સમસ્ત કર્મોના સાક્ષી છે તે નારાયણ અર્જુનના સખા છે.
તેથી યુદ્ધમાં તેમના પરાક્રમને સહેવું તમારા માટે મુશ્કેલ થશે. અર્જુનમાં અગણિત ગુણ છે અને શ્રીકૃષ્ણ તો તેમનાથી પણ વધીને છે. કુંતીપુત્ર, અર્જુનના ગુણોનો તો તમને ઘણીવાર પરિચય થઈ ચૂક્યો છે. જે પૂર્વકાળમાં નર અને નારાયણ હતા તે જ અત્યારે અર્જુન અને શ્રીકૃષ્ણ છે. તે બંનેને તમે સમસ્ત પુરુષોમાં શ્રેષ્ઠ અને મહાન વીર જાણો. જો તમને મારી વાત ઉચિત લાગતી હોય અને મારા માટે તમને કોઈ સંદેહ ન હોય તો તમે સદબુદ્ધિનો આશ્રય લઈને પાંડવો સાથે સંધિ કરી લો. પરશુરામજીનું ભાષણ સાંભળીને મહર્ષિ કર્ણમાં પણ દુર્યોધનને કહેવા લાગ્યા, લોકપિતામાં બ્રહ્મા અને નર નારાયણ આ બંને અક્ષય અને અવિનાશી છે. અદિતિના પુત્રોમાં માત્ર વિષ્ણુ બધાના ઈશ્વર છે. એમના સિવાય ચંદ્રમાં સૂર્ય, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, ગ્રહ અને તારા આ બધા જ વિનાશનું કારણ ઉપસ્થિત થતાં નષ્ટ થઈ જાય છે. જ્યારે સંસારનો પ્રલય થાય છે ત્યારે એ બધા જ પદાર્થો ત્રણ લોકનો ત્યાગ કરીને નષ્ટ થઈ જાય છે અને સૃષ્ટિનો આરંભ થતાં વારંવાર ઉત્પન્ન થાય છે. આ બધી જ વાતનો વિચાર કરીને તમારે ધર્મરાજ યુધિષ્ઠિર સાથે સંધિ કરી લેવી જોઈએ, જેથી કૌરવ અને પાંડવો મળીને પૃથ્વીનું પાલન કરે. દુર્યોધન, તમે એવું ન સમજો કે હું બહુ બળવાન છું. સંસારમાં બળવાનોથી વધીને બીજા બળવાન પુરુષ જોવા મળે છે. સાચા સુરવીરોની આગળ સૈન્ય શક્તિ કામ લાવતી નથી. પાંડવો તો બધા જ દેવતાઓ જેવા સુરવીર અને પરાક્રમી છે. તેઓ સ્વયં વાયુ, ઇન્દ્રધર્મ અને બંને અશ્વિની કુમારો જ છે. આ દેવતાઓની સામે તો તમે કોઈ જોઈ પણ શકતા નથી. તેથી તેમની સાથે વિરોધ છોડીને સંધિ કરી લો. ત્યાં તમારે આ તીર્થરૂપ સ્વરૂપ શ્રીકૃષ્ણ દ્વારા પોતાના કુળની રક્ષાનો પ્રબંધ કરવો જોઈએ. અહીં મહાતપસ્વી દેવર્ષિ નારદજી વિરાજમાન છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના મહાત્મ્યને પ્રત્યક્ષ જાણે છે અને તે ચક્ર ગદાધર શ્રી વિષ્ણુ જ અહીં શ્રીકૃષ્ણ રૂપે વિદ્યમાન છે. મહર્ષિ કણ્વની વાત સાંભળીને દુર્યોધન દીર્ઘ શ્વાસ લેવા લાગ્યો. તેની આંખોની ભ્રમરો ચડી ગઈ અને તે કર્ણ તરફ જોઈને જોર જોરથી હસવા લાગ્યો. તે દુષ્ટે કણ્વના કથન પર કશું ધ્યાન ન આપ્યું અને જાંગ પર હાથ ઠોકીને આમ પ્રમાણે કહેવા લાગ્યો, મરશે જે કાંઈ થવાનું છે અને જેવી મારી ગતિ થવાની છે તે જ પ્રમાણે ઈશ્વરે મને બનાવ્યો છે અને તેવું જ મારું આચરણ છે. તેમાં તમારા કહેવાથી શું થવાનું છે?